અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરત શહેર ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના અલગ અલગ બ્રાન્ચમાં સોનાની વરખ ચડાવેલા દાગીના રજૂ કરીને તેની ઉપર કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બેંક સાથે થયેલી ઠગાઈ સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરત શહેરના ઉતરાણ ખાતે રહેતા સંદીપ આટાલા છેલ્લા 7 વર્ષથી આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. બેંકમાં ગોલ્ડ લોન આપવામાં આવે છે. 3 લાખ સુધીની લોન હોય તો રોકડમાં અપાય છે, તેનાથી વધી જાય તો જે તે ગ્રાહકના ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાય છે. દરમિયાન મોટા વરાછાની આઈસીઆઈસીઆઈ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર રૂચકભાઈ સરતાનપરા પાસે પાસોદરા પાસે હોમ ટાઉનશીપમાં રહેતા જયેશ નટુભાઈ પાનેલી આવ્યા હતા. તે તપાસ કરતા માત્ર ધાતુ જ હતી અને તેની ઉપર સોનાનું વરખ ચડાવ્યું હતું, જેથી જયેશભાઈને લોન આપવાની સ્પષ્ટ ના પાડી દેવાઈ હતી. બીજી તરફ જયેશભાઈની સાથે અગાઉ યોગીચોક બ્રાન્ચમાં હરેશભાઈ મધુભાઈ દુધાતા આવ્યા હતા. તેઓએ 3 વાર લોન લીધી હતી. તપાસ કરતા તે દાગીના પણ ખોટા હોવાનું બહાર આવ્યું હતું. બેંકના બ્રાન્ચ મેનેજર સહિત અન્ય કર્મચારીઓ કે જે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટમાં છે તેઓએ તપાસ કરતા બેંકમાં કુલ 11,969 ગ્રામના દાગીના ઉપર 2,55,00,000ની લોન આપવામાં આવી હતી, જે અંગે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને કૌભાંડ આચરનારાઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.